શિખલીના ખુદમાં પણ ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં વિવિધ વિભાગોના 3000 થી વધુ લાભાર્થીઓને રૂપિયા 13 કરોડ થી વધુની રકમના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। શિખલી તાલુકાના ખુંદ ગામે કરવામાં આવ્યો હતો, જેમાં પાણી પુરવઠા અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ ચૌધરી તેમજ આદિજાતિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત લાભાર્થીઓને સરકારની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી। આ સાથે જ લાભાર્થીઓને વિવિધ યોજનાથી લાભો પણ આપવામાં આવ્યા હતા। જે રીતની જે વાત છે, ડાંગ બચાવવાની વાત આવે છે, સામે વિપક્ષ આક્ષેપો લગાવી રહી છે, સરકારને સામે ચેતવણીઓ આપી રહી છે, શું છે, શું કહેશો? રિવર લિંક યોજના ખાલી કોઈ ગુજરાતની નથી, રિવર લિંક યોજના દેશવ્યાપી છે, સમગ્ર ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યોની વાત છે। રિવર લિંક યોજના સરકારે, ભારત સરકારે નાણામંત્રી તરીકે એમણે જાહેરાત કરી કે ભવિષ્યનું વિઝન, કેમ કે પાણીની સમસ્યા દરેક જગ્યાએ છે, એટલે ભવિષ્યનું એમણે વિઝન બતાવ્યું છે। કોઈ ગુજરાત સરકારે એનું કોઈ બજેટમાં જોગવાઈ કરી નથી કે કોઈ એનું કોઈ હાલના દ્રષ્ટિએ કોઈ પ્લાનિંગ નથી, પણ એનું વિઝન દર્શાવ્યું છે। કોઈપણ કાર્ય કરવા માટે એનું વિઝન દર્શાવવું પડે કે ભવિષ્યમાં આવી મુશ્કેલી પડે તો આટલા આટલા વિકલ્પ આપણા પાસે છે। પણ જ્યારે કપરાડા, ધરમપુર, વાંસદા કે ડાંગ વિસ્તારના આદિવાસી વિસ્તારની અંદર, જેમાં અત્યારે તમે જોઈ રહ્યા છો કે મધુબન ડેમ, મધુબન ડેમનું પાણી વાંસદા સુધી, ચોકડી સુધી, નવસારી સુધી, બિલીમોરા, ગણદેવી, જલાલપુર સુધી, ઉકાઈ, કાકરાપર ઉકાઈ ડેમ બનેલો છે તો ત્યાંનું પાણી અહીંયા સુધી આવે છે અને લોકો ખેતી કરી રહ્યા છે, પીવાનું પાણી પણ મળી રહે છે। ત્યારે પાણી આવતા દિવસ તો ખૂબ મોટી સમસ્યાના પ્રશ્ન આવવાનો છે। ત્યારે અત્યારે સરકારે કોઈ એવું કોઈ પ્લાનિંગ કે આયોજન કરેલ નથી કે કોઈને વિસ્થાપિત કરવાનું। સર તો પણ અંદાજે કેટલા વર્ષો નીકળી જશે હજુ આ પ્રોજેક્ટ? 1995, આમ તો 1984થી ચાલતું હતું। તમે જોયો સરદાર સરોવર 1961માં શરૂઆત થઈને સરદાર સરોવરને બંધના કેટલો સમય લાગ્યો, તેમ 2009-10માં મનમોહનસિંહની સરકાર હતી, એ દિવસે બી જાહેરાત થયેલી અને એ દિવસે બી આજ લોકો કહેતા કે અમે નથી બનવા દે, અમે પણ અમારો સમાજ છે, અમે પણ એ જ સમાજમાંથી આવે, અમારા સમાજને કોઈ વિસ્થાપિતનો કોઈ પ્રશ્ન આવે તે દિવસે જી જી। આજે નવસારી જિલ્લામાં માન્ય મંત્રી શ્રી જીતુભાઈના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું। મને કહેતા આનંદ થાય છે કે 21,000થી પણ વધારે લાભાર્થીઓને આ જિલ્લામાં લાભ મળવાનો છે। આજે સ્થળ ઉપર 3000થી પણ વધારે લોકોને મળવાપાત્ર એના કિટ્સ હોય કે પછી સહાય હોય એનું વિતરણ ખૂબ વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે। હું બધા જ લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું। આ લાભો મળ્યા પછી એ લાભ મેળવીને ઘરે બેસી રહેવાથી કોઈ ફાયદો નથી, પરંતુ ખૂબ મહેનત કરીને એ આર્થિક રીતે મજબૂત બને અને ગરીબાઈમાંથી બહાર કેવી રીતે આવી શકે દિશામાં એમણે પ્રયત્ન કરવા જોઈએ। એટલે એ જ એના માટે સરકાર એક સારા હદ સાથે, કોઈ ઉપકાર નહીં પણ નોંધારાનો આધાર બનીને જ્યારે લોકો વચ્ચે આવે છે ત્યારે એની કદર થાય એવી પણ અપેક્ષા રાખું, આગળ વધે એવી અપેક્ષા।